હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આજે આપણે કચ્છ જિલ્લા વિશે સમજશું, જેમાંથી ઘણા બધા પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. સમજતા પહેલાં મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરશો એવી નમ્ર વિનંતી. આવો મિત્રો જોઈએ કચ્છ જિલ્લા વિશે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છ જિલ્લાનું મથક ભુજ છે. કચ્છ જિલ્લાની રચના 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયે જ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે. કચ્છની વિશેષતાઓમાં જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છ ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીંચતા ધરાવતો જિલ્લો છે. ગુજરાતમાં સૌથી વધુ 97 નદીઓ કચ્છ જિલ્લાની અંદર છે. કર્કવૃત કચ્છ જિલ્લાના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ જિલ્લામાં છે. કચ્છના ડુંગરોમાં ભુજિયો, કાળો, ખાવડો, ધીણોધર, લીલીઓ, ગારો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે વિવિધ નદીઓની વાત કરીએ આપણે તો રૂકમાવતી, કનકાવતી, નાગમતી, ભૂખી, રુદ્રમાતા વગેરેનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લાના અભયારણ્યની વાત કરીએ તો કચ્છ અભયારણ્ય અબડાસા તાલુકામાં છે. સુરખાબનગર અભયારણ્ય રાપર તાલુકામાં, નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય લખપત તાલુકામાં આવેલું છે. કચ્છ જિલ્લામાં ગંગાજી અને જમનાજીનું કુંડ, નારાયણ સરોવર, કુલસર સરોવર વગેરે આવેલા છે. વિવિધ સંગ્રહાલયોમાં કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે. ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ભુજ ખાતે છે. ભારતીય સંસ્કૃતિ દર્શન કચ્છ ખાતે છે. એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય ભુજ ખાતે આવેલું છે. વિવિધ સંશોધન કેન્દ્રોમાં આપણે જોઈએ તો ડેટ પામ રિસર્ચ સ્ટેશન ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રા ખાતે આવેલું છે. એગ્રીકલ્ચરલ રિસર્ચ સ્ટેશન ભચાઉ ખાતે આવેલું છે. કચ્છના લોકમેળાની વાત કરીએ તો કારતક સુદ પૂનમનો ગંગાજીનો મેળો રામપર વેકરા ખાતે ભરાય છે. જખનો મેળો કાકડભીઠમાં નખત્રાણા પાસે ભરાય છે. ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ રવેચીનો મેળો પણ ભરાય છે. શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો કચડો બારે માસ, એના માટે આ પ્રખ્યાત પંક્તિ છે. કચ્છના જોવાલાયક સ્થળોમાં ભુજ, નારાયણ સરોવર, કચ્છનું પેરિસ એવું મુંદ્રા, માંડવી, ધોળાવીરા, આશાપુરા માતાનો મઢ, ભદ્રેશ્વરના જૈન દેરાસરો, કંડલા બંદર, અંજાર, ગાંધીધામ વગેરેનો સમાવેશ થાય છે. જેણે કચ્છ નથી જોયું એણે કંઈ પણ નથી જોયું. અમિતાભ બચ્ચન કહે છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મિત્રો, અહીંયા આપેલી આ માહિતી આપને ઉપયોગી થશે એવી શુભકામના. સાથે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ આ વિડીયોને શેર કરતા રહેશો. થેન્ક યુ.